નમસ્તે વિદ્યાર્થી મિત્રો રાજુ મેકવાનની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત ગુજરાતી સ્વ અધ્યયન પોથીમાં એકમ નંબર આઠ માલમ હલેશા માર એના પ્રશ્નોના જવાબની ચર્ચા કરવાના છીએ તો એમાં પહેલો પ્રશ્ન જોઈએ તમારા વિસ્તારમાં ગવાતું એક લોકગીત લખો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા અમારા વિસ્તારનું લોકગીત લખ્યું છે અને વિદ્યાર્થી મિત્રો તમે જે લોકગીત પસંદ કરી અને લખો છો એ લોકગીતને આધારે તમારે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર બે અને પ્રશ્ન નંબર ત્રણ અને પ્રશ્ન નંબર ચાર જે છે બરાબર પ્રશ્ન નંબર એક બે ત્રણના જવાબ તમારે એ લોકગીતને આધારે આપવાના છે તો આપણે એ લોકગીત જોઈએ વાદલડી વરસી રે સરોવર છલી વર્યા સાસરિયામાં માલવું રે પિયરિયામાં છૂટથી રહ્યા વાદળડી વરસી રે સરોવર છલી વળ્યા મારા પગ કેરા કડલા રે મારો વી મારો મારા પગ કેરા કડલા રે વીરો મારો લેવા હાલ્યો વીરા લઈને વહેલો આવજે રે સાસરિયા મારા ઘીરે બેઠા વાદળડી વરસી રે સરોવર છલી વળ્યા મારા હાથ કેરી બંગડી રે વીરો મારો લેવા હાલ્યો વીરો લઈને વહેલો આવજે રે સાસરિયા મારા ઘીરે બેઠા વાદલડી વરસી રે સરોવર છલી વડ્યા તો વિદ્યાર્થી મિત્રો આપણે બીજો પ્રશ્ન જોઈએ તમે લખેલા ગીતમાં વપરાયેલા પ્રાદેશિક બોલીના શબ્દ લખો તો એમાં શબ્દ છે વાદળડી વીરો હલિયો ઘી રે વડ્યા અને વેલો બરાબર તો પ્રશ્ન નંબર ત્રીજો તમે લખેલા પ્રાદેશિક બોલીના શબ્દોના શિષ્ટ રૂપ એટલે કે એના માન્ય અર્થ લખવાનો છે તો એનો પહેલો આપણે જોઈએ વાદળડી એટલે વાદળી પછી વીરો એટલે ભાઈ ત્યાર પછી છે હાલ્યો એટલે ચાલ્યો ઘીરે એટલે ઘેર છલીવડ્યા એટલે છલકાયા અને વહેલો એટલે વહેલો પ્રશ્ન નંબર ચાર ઉપર લખેલા શિષ્ટ રૂપોના વાક્ય શબ્દોના વાક્ય પ્રયોગ કરવાના છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આપણે શિષ્ટ રૂપો લખ્યા છે એના પરથી આપણે વાક્ય બનાવવાનું છે તો આપણે વાક્ય જોઈએ વાક્ય નંબર એક વાદળી વરસી રહી છે નંબર બે મારો ભાઈ મારા કરતાં નાનો છે નંબર ત્રણ કમલેશ અમદાવાદ ચાલ્યો ગયો નંબર ચાર રવિવારની રજા હોવાથી હું ઘરે હતો નંબર પાંચ નદી અને નાડા વરસાદથી છલકાયા નંબર છ બહાર જવાનું હોવાથી હું વહેલો ઉઠ્યો પ્રશ્ન નંબર પાંચ પ્રશ્નના ઉત્તર લખો એમાં નંબર એક તમને ક્યાંક પહોંચવાની ઉતાવળ છે અને તમે જે વાહનમાં બેઠા છો તે ધીમું ચાલી રહ્યું છે ત્યારે તમારા મનમાં કેવા વિચાર આવશે અને તમે શું કરશો તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ છે ક્યાંક પહોંચવાની ઉતાવળ હોય અને હું જે વાહનમાં બેઠો હોઉં એ વાહન જો ધીમું ચાલી રહ્યું હોય તો મને મનમાં એવું થાય કે સમયસર પહોંચીશ કે નહીં પહોંચું મારું કામ પૂરું થશે કે નહીં ક્યારે એમ થાય કે હું જાતે જ વાહન ચલાવી લઉં ને હું જાતે ડ્રાઈવર બની જાઉં બીજો પ્રશ્ન છે તમારા મિત્રોમાં સૌથી વધુ આળસું કોણ તેની આળસ દૂર કરવા તમે શું કરશો તેનો જવાબ છે મારા મિત્રોમાં સૌથી આળસું શ્રેયસ છે તેને મોડા ઉઠવાની ટેવ છે આ માટે હું જાગું ત્યારે તેને જગાડવાનો પ્રયત્ન કરું છું અને રાત્રે વહેલો સુઈ જાય તેવો પ્રયાસ કરું છું આજથી મોબાઈલમાં પાંચ પાંચ મિનિટના એલાર્મ મૂકીને સૂઈ જઈશ ત્રીજો પ્રશ્ન તમારા કુટુંબમાં તમારી પ્રગતિ સતત થતી રહે તે માટે કોણ વધુ ધ્યાન રાખે છે તેમના તરફથી તમને કેવા સલાહ અને સૂચનો મળતા રહે છે તેનો જવાબ છે મારા કુટુંબમાં મારી સતત પ્રગતિ થતી રહે તે માટે સૌથી વધુ મારા પપ્પા રાખે છે તેમના તરફથી મને સતત સલાહ સૂચન અને માર્ગદર્શન મળતા રહે છે તેમના અનુભવથી મને નવું શીખવાનું કહે છે સતત વાંચતા રહી મનન ચિંતન કરતા રહેવું તેવું તેઓ જણાવે છે પરિશ્રમ એ જ પારસમણી આ તેમણે મને શીખવાડ્યું છે પ્રશ્ન નંબર છ આપેલા શબ્દકોષ્ટકમાંથી નીચે આપેલા ખાલી જગ્યામાં બંધ બેસતા વિશેષણ શોધી અને લખવાના છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શબ્દકોષ્ટક આપ્યું છે અને નીચે ખાલી જગ્યામાં ખાલી જગ્યામાં આપણે વિશેષણો મૂકવાના છે તો વિદ્યાર્થી મિત્રો હું ડાયરેક્ટ વાક્ય વાંચું છું તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે ખાલી જગ્યામાં મેં લાલ પેનથી વિશેષણો લખેલા છે તો આપણે જોઈએ નંબર એક કોયલનો અવાજ ખૂબ જ મધુર હોય છે નંબર બે ખ્યાતિ ખૂબ બહાદુર છોકરી છે નંબર ત્રણ પૂનમની રાતે ચાંદો એકદમ ગોળ દેખાય છે નંબર ચાર પાર્થ ભણવામાં તેજસ્વી છોકરો છે નંબર પાંચ ગુજરાતનો દરિયા કિનારો ખૂબ જ વિશાળ છે પ્રશ્ન નંબર સાત આપેલા શબ્દો માટે તમારા વિસ્તારમાં બોલાતા શબ્દો લખો તો રસ્સી તો અહીંયા દોરરી તગારું તો તગારી પગરખા તો ચપલા કિન્ના તો કન્ના ઓશિકું એટલે તકિયો અને એરું એટલે જનાવર આપણે આગળ જોઈએ આપેલા ફકરામાં રેખાંકિત શબ્દોની જગ્યાએ તેના સમાનાર્થી શબ્દો લખી અને ફકરો ફરીથી લખવાનો છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જે શબ્દ જોઈ શકો છો જે લીટી દોરી છે એનો આપણે જવાબમાં જ્યારે ઉલ્લેખ કરીએ ત્યારે એ શબ્દને સ્થાને આપણે એનો સમાનાર્થી શબ્દ મૂકવાનો છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો પહેલાં હું પ્રશ્ન વાંચું છું તમે ધ્યાન આપજો ત્યારબાદ આપણે એના સમાનાર્થી શબ્દ લખેલો જવાબ જોઈશું તો પેરીગ્રાફ આ પ્રમાણે છે આજે સવારથી જ સૂરજનો તડકો ખૂબ જ આકરો લાગતો હતો બપોર થતાં સુધીમાં તો આભમાં જાણે જાણે આગ વરસવા લાગી ભેસો તો પાણીમાંથી બહાર આવવાનું નામ જ લેતી નહોતી પંખીઓ પણ ઝાડની સોડમાં લપાઈ ગયા હતા ગળાની સાથે આંખોમાંથી પણ વિનાશ ગાયબ થઈ રહી હતી દરેક માનવ આશાભરી નજરે મેહુલાની રાહ જોઈ રહ્યો હતો આવી સ્થિતિમાંય ગરમાળો અને ગુલમોહરના ફૂલોનું સ્મિત તો પૂર બહારમાં ખીલ્યું હતું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે શબ્દ નીચે લીટી દોરી છે જેમ કે સૂરજ તડકો આભ આગ જળાશય પાણી પંખીઓ ઝાડ આંખો નજરે મેહુલ ફૂલો અને સ્મિત આ શબ્દોની જગ્યાએ આપણે સમાનાર્થી શબ્દોનો ઉપયોગ કરીને પેરીગ્રાફ આ રીતે જવાબ સ્વરૂપે લખી શકાય અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો જે જગ્યાએ મેં સમારતી શબ્દનો ઉપયોગ કર્યો છે એ જગ્યાએ મેં લાલ પેનથી લીટી દોરી છે એટલે તમે સ્ક્રીન પર ધ્યાન આપજો આપણે જવાબ જોઈએ આજે સવારથી જ સૂર્યનો તાપ ખૂબ ખૂબ જ આકરો લાગતો હતો બપોર થતાં સુધીમાં તો આકાશમાંથી જાણે અગ્નિ વરસવા લાગી ભેંસો તો જાણે તળાવના નિરમાથી બહાર આવવાનું નામ જ લેતી નહોતી પક્ષીઓ પણ વૃક્ષોની સોડમાં લપાઈ ગયા હતા ગળાની સાથે નેત્રોમાંથી પણ વિનાશ ગાયબ થઈ રહી હતી દરેક માનવ આશાભરી આંખે વરસાદની રાહ જોઈ રહ્યો હતો આવી સ્થિતિમાં ગરમાળો અને ગુલમોહનના પુષ્પોનું હાસ્ય તો પૂર બહાર ખીલ્યું હતું પ્રશ્ન નંબર નવ આપેલા વાક્યોમાંથી રેખાંકિત શબ્દોને બદલે તેનો વિરુદ્ધાર્થી શબ્દ લખી અને વાક્ય ફરીથી લખવાનું છે તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો છે કે અહીંયા વાક્ય નીચે લીટી દોરી છે બરાબર એ વાક્યમાં જે શબ્દ નીચે લીટી દોરવામાં આવી છે એ શબ્દનું આપણે વિરોધી શબ્દ મૂકવાનો છે અને આખું વાક્ય ફરી લખવાનું છે તો વાક્ય નંબર એક દિવસે આકાશમાં તારા દેખાય છે તો દિવસનું વિરોધ વિરોધી થાય રાત્રે તો જવાબ થાય રાત્રે આકાશમાં તારા દેખાય છે નંબર બે આપણે રાત્રે મોડા સૂઈ જવું જોઈએ તો મોડા શબ્દોનો વિરોધી થાય વહેલા તો એનો જવાબ થશે આપણે રાત્રે વહેલા સુઈ જવું જોઈએ નંબર ત્રણ પુષ્પની પાખડીઓ ખૂબ જ કઠોર હોય છે તો કઠોર શબ્દનો વિરોધી શબ્દ થાય કોમળ તો એનો જવાબ આ રીતે લખી શકાય પુષ્પની પાખડીઓ ખૂબ જ કોમળ હોય છે નંબર ચાર ક્રાંતિકારીઓએ ગુલામી માટે શહીદી વહોરી લીધી તો ગુલામી ગુલામીનો વિરોધી શબ્દ થાય આઝાદી તો એનો જવાબ થશે ક્રાંતિકારીઓએ આઝાદી માટે શહીદી લીધી નંબર પાંચ કાલનું કામ કદી આજ પર ન છોડવું તો વિદ્યાર્થી મિત્રો પાંચમા નંબરના વાક્યમાં બે શબ્દ નીચે લીટી દોરી છે કાલ અને આજ બરાબર તો આપણે એનો વિરોધી શબ્દ મૂકીને વાક્ય લખવાનું છે તો જવાબ આ રીતે લખી શકાય આજનું કામ કદી કાલ પર ના છોડવું હવે આપણે આગળ જોઈએ કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરવાની છે કેસરભીના તમે જીવો ભાભલડી મારા જીવો જીભલડીની ધાર હે મેણાં મારી ને મારી મતિ સુધારી ખોલ્યા તે મનના દ્વાર રે માલમ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ એકમના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નોના જવાબની ચર્ચા પૂર્ણ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે આપણે આ વિડીયોમાંથી માલમ હલેશા માર આ એકમના બધા જ પ્રશ્નોના જવાબ વિશે પૂરેપૂરો ખ્યાલ આવી ગયો હશે જો વિદ્યાર્થી મિત્રો આપને મારો વિડીયો ગમ્યો હોય તો શેર કરજો લાઇક કરજો અને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો મારી આ યુટ્યુબ ચેનલમાંથી આપણે ધોરણ એકથી બાર ધોરણ સુધીના બધા જ ગુજરાતી વિષયને લગતા સ્વાધ્યાય અને પાઠને લગતા વિડીયો તથા વ્યાકરણને લગતા વિડીયો મળી રહેશે બરાબર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું ફરી વખત આપણે નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આપની રજા લઉં આવજો વિદ્યાર્થી મિત્રો આવજો